नमस्कार विद्यार्थी मित्रों, आजना लेक्चर में आपणे JEE ना MCQ विषे जोईशुं। गया लेक्चर में आपणे थियरी जे कवर करी थी एना रिलेटेड MCQ आजे जोईशुं। जोईए MCQ छे बीजा नंबरनो। गईकाल में एक MCQ करायो हतो, सॉरी गया लेक्चर में आपणे एक MCQ कर्यो हतो। बीजो MCQ जोईए, सिग्मा एन इज इक्वल्स टू 1 to 2013 i raise to n plus 1। આનું આપણે મૂલ્ય શોધવાનું છે। ચલો જોઈએ, તો આપણને આ રીતનો સમ આપેલો છે। તો શરૂઆત કરીએ અહીંયાથી, જે રકમ આપેલું છે સિગ્મા એન ઇઝ ઇક્વલ્સ ટુ 1 to 2013 i raise to n plus 1। સિગ્મા એન ઇઝ ઇક્વલ્સ ટુ 1 to 2013 અહીં આપણે લખી શકીએ i raise to n plus i raise to n into i raise to 1, કારણ કે જો ચલ સરખા છે, ચલ સરખા તો ઘાતનો શું થઈ જશે, સરવાળો। ઓકે, તો અહીંયા સરવાળો જો તમે છૂટા છૂટા આપી દીધા, ત્યારબાદ બંનેમાંથી i raise to n આપણે કોમન લઈ લઈશું, એટલે સિગ્મા n ઇઝ ઇક્વલ્સ ટુ 1 to 2013 i raise to n કોમન, એટલે બ્રેકેટમાં શું રહેશે, સોરી અહીંયા 1 plus iota i, એટલે જે 1 plus i જે છે, ઓકે, એ અચળ છે, એટલે સિગ્માની હું બહાર લઈ લઈશ, એટલે 1 plus iota સિગ્મા એન ઇઝ ઇક્વલ્સ ટુ 1 to 2013 i raise to n। હવે એનના સ્થાને એક મૂકીશું, સિગ્મા એટલે સરવાળો થશે, સિગ્મા શું દર્શાવે, સરવાળો, એટલે અહીંયા આપણે એનની જગ્યાએ 1 મૂકીએ, ત્યારબાદ n બરાબર 2 મૂકીએ, પ્લસ n બરાબર 3 મૂકીએ, n બરાબર 4 મૂકીએ, એટલે આપણને આ રીતના પદો મળશે 1 plus iota બ્રેકેટમાં i raise to 1 પ્લસ i² પ્લસ i³ પ્લસ i raise to 5 પ્લસ i raise to 6 પ્લસ i raise to 7 પ્લસ i raise to 8, એ રીતે i raise to 2009 i raise to 2010 પ્લસ i raise to 2011 i raise to 2012 પ્લસ i raise to 2013। ચલો આટલું આપણને મળશે। હવે યાદ રાખજો, i raise to p પ્લસ i raise to q i raise to r અને i raise to s, એટલે જો અહીંયા i ની જે ઘાત, એમાં p પ્લસ i raise to q પ્લસ i raise to r પ્લસ i raise to s આ રીતના પદ આપેલા છે, બરાબર, અને જ્યાં p q r અને s એ ક્રમિક પૂર્ણાંક હોય, જો p q r s એ ક્રમિક પૂર્ણાંક એટલે ક્રમિક સંખ્યા હોય, જેમ કે 2010 અથવા 2009, 2010, 2011, 2012, તો આ રીતે જે ક્રમિક જે સંખ્યાઓ હોય, તો આ જે છે એવા ચાર પદો જે છે એનો સરવાળો હંમેશા 0 આવે। તે જ રીતે જો અહીંયા i raise to 1 પ્લસ i raise to 2 પ્લસ i raise to 3 પ્લસ i raise to 4, જો અહીંયા ઘાત જોવે એમાં ક્રમિક સંખ્યા છે 1 2 3 4, તો આ જે પદો છે ચાર પદોનો સરવાળો શું થઈ જશે, 0। તે જ રીતે અહીંયા i raise to 5, i raise to 6, i raise to 7, i raise to 8, અહીંયા પણ જો આ ક્રમિક સંખ્યા છે તો અહીંયા પણ આ ચાર પદોનો સરવાળો 0 થઈ જશે। તે જ રીતે અહીંયા જે છે આ ચાર પદોનો સરવાળો 0 થઈ જશે, એટલે આપણને મળશે 1 plus iota આ થઈ જશે 0, પ્લસ આનો આન્સર થઈ જશે 0, એ રીતે બધા જ પદોનો આન્સર 0 થશે, પ્લસ અહીંયા આયોટાની 2013 ઘાત રહેશે। ચલો હવે આપણે જોઈએ, તો અહીંયા આ બધાનો સરવાળો કરીશું, એટલે i raise to 2013 રહેશે, એટલે 1 plus iota આયોટાની 2013, આયોટાની 2013 છે ને હું લખીશ 1 plus iota આયોટાની 2012 ઇન્ટુ
आयोटा की एक घात वन प्लस आयोटा आयोटा की 2012 घात है जो अँ 2012 जो है चार वड़े के भी है विभाज्य है एना स्थान एक लखा इंटू आयोटा आयोटा एक आयोटा आयोटा ने अपने अंदर गुणी दईसू आयोटा प्लस अँ जैसे आयोटा स्क्वेर आयोटा आयोटा स्क्वेर एट माइनस वन एट आज है आंसर आयोटा माइनस वन आप आंसर थी जैसे नेक्स्ट एमसीक्यू जो सिग्मा बरा सिग्मा के इज इक्वल टू जीरो टू 2016 आई रेस टू के प्लस सिग्मा पी बराबर जीरो थी 2018 आई रेस टू पी बराबर एक्स प्लस आई वाई या आई बराबर थी जैसे अंडर रूट में माइनस वन होय तो एक्स प्लस वाई प्लस टू बराबर खाली जगह ऑप्शन ए टू बी थ्री वन डी जीरो अपने आनु मूल्य शोधवानु छे तो सौ प्रथम अपने जो रकम आपी है आज वस्तु है यो आप उपयोग करीशू उपयोग करिए तो सिग्मा के बराबर जीरो थी 2016 आई रेस टू के प्लस सिग्मा पी बराबर जीरो थी 2018 आई रेस टू पी बराबर एक्स प्लस आई वाई हवे अहीं आपणे लखीशु सिग्मा के इज इक्वल टू जीरो थी 2016 ध्यान आपजो प्लस અહીંયા હું લખીશ સિગ્મા પી બરાબર સોરી આઈ રેસ ટુ અહીંયા કે પ્લસ અહીંયા સિગ્મા પી બરાબર ઝીરો થી 2016 આઈ રેસ ટુ પી સાહેબ અહીંયા તો 2018 હતા ને તમે કેમ 2016 લખ્યા તો બાકીના જે બે પદ છે 2017 અને 2018 એને હું સરવાળા સ્વરૂપે લખીશ આઈ રેસ ટુ 2017 પ્લસ આઈ રેસ ટુ 2018 ઘાત ઓકે એટલે આ જે પદ છે તમે જોઈ શકો છો આ જે પદ છે એનો તમે જોઈ શકો છો અહીંયા કે તો આઈ રેસ ટુ કે છે અહીંયા પી બરાબર ઝીરો તો અહીંયા પી રેસ આઈ રેસ ટુ પી છે અને અહીંયા જઈએ છીએ આપણે ઝીરો થી 2016 સુધી જ ઝીરો થી ચાલુ કરીને ક્યાં સુધી જઈએ છીએ 2016 સુધી એટલે આ તમે બંનેને કોઈ એક સ્વરૂપે તમે દર્શાવી શકો ઓકે એટલે આને હું જનરલી લખીશ સિગ્મા સિગ્મા એન ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો થી 2016 અને આ એકને કેટલી વખત થઈ જશે ડબલ બે વખત આઈ રેસ ટુ એન થઈ જશે પ્લસ અહીંયા હું લખીશ આઈ રેસ ટુ 2016 ઇન્ટુ આઈ પ્લસ અહીંયા લખીશ આઈ રેસ ટુ 2016 ઇન્ટુ આઈ સ્ક્વેર જમણી સાઈડ છે એક્સ પ્લસ આઈ વાય અથવા એઝ ઇટ ઇઝ રહેવા દો આનું આપણે સાદરૂપ આપીએ છીએ અહીંયા એક્સ પ્લસ આઈ વાય લઈ લઈએ ચલો હવે ચલો અહીંયા એન ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો થી 2016 છે ચલો એક એક પદ મૂકતા જઈએ એન ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો એટલે આઈ રેસ ટુ ઝીરો આઈ રેસ ટુ વન આઈ રેસ ટુ થ્રી આઈ રેસ ટુ ફોર એટલે આઈ રેસ ટુ ફાઈવ આઈ રેસ ટુ સિક્સ આઈ રેસ ટુ સેવન આઈ રેસ ટુ એટ એટલે છેલ્લા પદો આપણે ગણીએ તો કયા કયા થશે આઈ રેસ ટુ 2013 આઈ રેસ ટુ 2014 આઈ રેસ ટુ 2015 પ્લસ આઈ રેસ ટુ 2016 પ્લસ આઈ રેસ ટુ 2016 તો જો આઈની જે ઘાત છે 2016 એ ચાર વડે વિભાજ્ય છે તો આના સ્થાને લખીશું એક એક ગુણ્યા આયોટા એટલે આ થઈ જશે આયોટા આઈ રેસ ટુ 2016 ઓકે તો અહીંયા જો ઘાત 2016 જે ચાર વડે વિભાજ્ય છે તો આ જે પદ છે એના સ્થાને આપણે લખીશું વન વન ઇન્ટુ આયોટા સ્ક્વેર આયોટા સ્ક્વેર આપણે જાણીએ છીએ શું લખાય માઇનસ વન એટલે વન ઇન્ટુ માઇનસ વન એટલે માઇનસ વન થઈ જશે ચલો હવે અહીંયા જુઓ તમે આ ઝીરોને ખાલી ભૂલી જાઓ બાકીના જે એની નીચે હું લાઈન કરું છું અહીંયા આપણે આઈ સ્ક્વેર રહી ગયા છે લખવાના આઈ સ્ક્વેર જો અહીંયા
चार पदों જોઈએ જેની ઘાત જો ક્રમિક છે 1 2 3 4 ત્યારબાદના બીજા ચાર પદ જો એની પણ ઘાત શું છે ક્રમિક છે તો જે ક્રમિક પદ હોય એવા ચાર જે પદો છે એનો સરવાળો હંમેશા શું થાય 0 થાય ક્રમિક ઘાત હોય તેવા ચાર પદો જે છે એનો સરવાળો શું થઈ જશે 0 એટલે તે જ રીતે આ જે ચાર પદો છે એનો સરવાળો શું થઈ જશે 0 થઈ જશે એટલે અહીંયા રહેશે i રેસ ટુ 0 ઓકે તો અહીંયા આ રીતનું રહેશે x plus iy बराबर 2 into i raise to 0 એટલે થઈ જશે 1 plus 0 plus 0 બધાનો સરવાળો કરીશું એટલે 0 થઈ જશે plus iota અને minus 1 થઈ જશે ચલો x plus iy આ 2 આનો જવાબ આવશે 1 ઓકે 1 ગુણ્યા 2 એટલે 2 plus iota minus 1 લેયા થઈ જશે 2 2 minus 1 એટલે 1 plus iota 1 plus iota એટલે અહીંયા થી આપણે સરખાઈ દઈએ તો x બરાબર 1 y બરાબર 1 આપણે મૂલ્ય શોધવાનું છે x plus y plus 2 એટલે 1 plus 1 plus 2 એટલે 4 ઓપ્શન 4 આન્સર આપણો આવશે ઓપ્શન માં નથી અમે જાતે બનાવેલા ઓપ્શન છે એ ઓપ્શન એ છે 4 લાપડો ઓપ્શન થઈ જશે એ ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ જોઈએ નેક્સ્ટ એમસીક્યુ માં આ રીતનું આપેલું છે x plus iy બરાબર 2 ની 1008 ઘાત છેદમાં 1 plus iota એની 2016 ઘાત plus 1 plus iota એની 2016 ઘાત આના છેદમાં 2 ની 1008 ઘાત હોય તો x અને y આ બંનેનું આપણે મૂલ્ય શોધવાનું છે રકમમાં આપણને આ રીતનું આપેલું છે ચલો જોઈએ હવે તો સૌપ્રથમ x plus iy બરાબર 2 raise to 1008 અને છેદમાં જે 1 plus iota એની 2016 ઘાત plus 1 plus iota ની 2016 એના છેદમાં 2 ની 1008 ઘાત છે તો જો અહીંયા શરૂઆત કરીએ આપણે x plus iy જે રકમમાં આપેલું છે લઈ લઈએ 2 ની 1008 ઘાત છેદમાં 1 plus iota એનો સ્ક્વેર લખીશ એની 2008 ઘાત લખીશ સોરી 1008 ઘાત લખીશ ઓકે એટલે 1008 ગુણ્યા 2 એટલે 2016 થઈ જશે એટલે 1 પ્લસ આયોટા ની 2016 ઘાત થઈ જાય તે જ રીતે અહીંયા 1 પ્લસ આયોટા એનો સ્ક્વેર લઈશું અને અહીંયા થઈ જશે 1008 ઘાત છેદમાં 2 ની 1008 ઘાત ચલો અહીંયા 2 ની 1008 2 ની 1008 ઘાત આ તો એઝ ઇટ ઇઝ રહેવા દઈએ અહીંયા જે પદ આપેલું છે આ પદનું આપણે વિસ્તરણ કરીશું એટલે અહીંયા a પ્લસ b હોલ સ્ક્વેર નું સૂત્ર વાપરીશું એટલે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર એની 1008 ઘાત થશે પ્લસ તે જ રીતે અહીંયા a પ્લસ b હોલ સ્ક્વેર નું સૂત્ર વાપરીશું એટલે અહીંયા થઈ જશે a સ્ક્વેર એટલે 1 નો વર્ગ 1 વત્તા 2ab એટલે 2i પ્લસ i સ્ક્વેર એની 1008 ઘાત છેદમાં 2 ની 1008 ઘાત ચલો અહીંયા 2 ની 1008 ઘાત છેદમાં અહીંયા 1 પ્લસ 2i આયોટા સ્ક્વેર એટલે શું થઈ જશે માઇનસ 1 એની 1008 ઘાત પ્લસ અહીંયા એ જ રીતે 1 પ્લસ 2i આયોટાના સ્થાને આવશે માઇનસ 1 એની 1008 ઘાત છેદમાં
बेनी 1000 आठ घात यदि 1 1 कैंसल थी जैसे चलो એટલે 2 ની 1000 8 ઘાત છેદમાં 2 ની 1008 ઇન્ટુ i ની 1008 ઘાત બંનેને ઘાત અલગ અલગ મે આપી દીધી તે જ રીતે અહીંયા અંશમાં 2 ની 1008 ઘાત ઇન્ટુ i ની 1008 ઘાત છેદમાં 2 ની 1008 ઘાત એટલે આ પદ કેન્સલ થઈ જશે i ની ઘાત જો આયની જે ઘાત છે 1008 1008 જે છે 4 વડે શું છે વિભાજ્ય છે એટલે આ જે પદ છે એના સ્થાને લખીશું 1 એટલે આપણને આ રીતનું મળશે x + iy બરાબર 1 ના છેદમાં 1 + અહીંયા પણ એ જ રીતે 1 ના છેદમાં 1 એટલે x + iy બરાબર 2 ઓકે તો આને આપણે લખી શકીએ i * 0 તો આપણે આને સરખાવો તો વાસ્તવિક ભાગ થઈ જશે અહીંયા 2 અને જે કાલ્પનિક ભાગ છે શું થઈ જશે 0 એટલે x નું મૂલ્ય આવશે 2 અને y નું મૂલ્ય શું આવશે 0 આ આપણો આન્સર થશે જોઈએ નેક્સ્ટ MCQ જો n એ અયુગ્મ પૂર્ણાંક હોય तो 1 प्लस आयोटा रेस टू 6n प्लस 1 माइनस आयोटा रेस टू 6n बराबर खाली जगह ऑप्शन ए छे 0 ऑप्शन बी छे 2 ऑप्शन सी छे माइनस 2 ऑप्शन डी छे 1 पण नहीं આ રીતનો આપણને સમ આપેલો છે ચલો તો અહીંયા શરૂઆત કરીએ આપણે જો n એ અયુગ્મ પૂર્ણાંક હોય અયુગ્મ એટલે એકી પૂર્ણાંક એટલે પૂર્ણાંક સંખ્યા z એમાંથી તમે કોઈ પણ એકી સંખ્યા લઈ શકો જેમ કે 1 3 5 7 અથવા -1 -3 -5 તમે કોઈ પણ સંખ્યા ધારી શકો એટલે શરૂઆત હું કરીશ અયુગ્મ પૂર્ણાંક n છે ને એ હું ધારી લઈશ n બરાબર 1 લઈ લો चलो n बराबर 1 અહીંયા આપણે રકમ મૂકી દીધી એટલે 1 + આયોટા ની 6 એકા 6 થઈ જશે + 1 - આયોટા ની 6 એકા 6 થઈ જશે ચલો 1 + આયોટા એની 6 ઘાત ને હું લખી શકું 1 + આયોટા એનો સ્ક્વેર એની 3 ઘાત કારણ કે 6 ઘાત નું વિસ્તરણ આપણને ખબર નથી આવશે તમારે 6 ઘાત નું વિસ્તરણ કેવી રીતે કરવું ચેપ્ટર નંબર 8 દ્વિપદી પ્રમેય માં પાસ્કલ ના ત્રિકોણ નો નિયમ એના આધારિત તમે એનું વિસ્તરણ કરી શકો પરંતુ આપણે આને શું કરવાનું આપણે સ્ક્વેર નું સૂત્ર તો જાણીએ છીએ a + b હોલ સ્ક્વેર એટલે આ જે ઘાત હતી ને એને મે તોડી નાખી હોલ સ્ક્વેર કરીને એનો ક્યુબ કર્યો એ જ રીતે અહીંયા 1 - આયોટા એનો સ્ક્વેર એનો હોલ ક્યુબ ચલો અહીંયા a + b એનો હોલ સ્ક્વેર નું સૂત્ર વાપરીએ એટલે a સ્ક્વેર 1 નો વર્ગ 1 વત્તા 2ab એટલે 2y + b નો સ્ક્વેર એટલે અહીંયા આયોટા સ્ક્વેર થઈ જશે હોલ ક્યુબ તે જ રીતે અહીંયા a - b હોલ સ્ક્વેર નું સૂત્ર a સ્ક્વેર એટલે 1 નો વર્ગ 1 - 2ab એટલે 2 આયોટા + b નો સ્ક્વેર એનો હોલ ક્યુબ થઈ જશે ચલો અહીંયા 1 + 2 આયોટા આયોટા સ્ક્વેર એટલે - 1 થઈ જશે એનો હોલ ક્યુબ એ રીતે અહીંયા 1 - 2 આયોટા આયોટા સ્ક્વેર એટલે - 1 થઈ જશે એનો ક્યુબ 1 1 કેન્સલ થઈ જશે ચલો અહીંયા 2 નો ઘન 8 આયોટા ક્યુબ માઇનસ 2 નો ઘન થઈ જશે માઇનસ 8 એટલે પ્લસ માઇનસ માઇનસ 8 આયોટા ક્યુબ આ કેન્સલ થઈ જશે એટલે આપણને આન્સર મળશે 0 ઓકે એટલે ઓપ્શન એ આપણો આન્સર થઈ જશે 0 આનો આન્સર આવશે તે જ રીતે MCQ છે આગળ જોઈએ નેક્સ્ટ MCQ છે જો સિગ્મા k બરાબર 0 થી 2000 સોરી 0 થી 200 i રેસ ટુ k + pi p = 1 to 50 i રેસ ટુ p
बराबर एक्स प्लस आई वाई होय तो एक्स कोमा वाई बराबर खाली जगह अपने ऑप्शन आपेलो छे ऑप्शन ए छे 0,1 ऑप्शन बी छे 1,-1 ऑप्शन सी छे 2,3 ऑप्शन डी छे 4,8 चलो तो आज एमसीक्यू छे એમાં આપણને અહીંયા સિગ્મા તમને ખબર હશે સિગ્મા એટલે શું થાય સિગ્મા એટલે સરવાળો અને પાઈ પાઈ એટલે શું થશે ગુણાકાર એટલે આપણે શરૂઆત કરી અહીંયા જે રકમ માં આપેલું છે સિગ્મા કે ઇઝ ઇક્વલ ટુ 0 થી 200 આઈ રેઝ ટુ કે પ્લસ પાઈ પી ઇઝ ઇક્વલ ટુ 1 ટુ 50 આઈ રેઝ ટુ પી બરાબર એક્સ પ્લસ આઈ વાય ચલો k is equals to 0 થી 200 i raise to k તો શરૂઆત કરી અહીંયા i ની જગ્યાએ સોરી k ની જગ્યાએ અહીંયા 0 1 2 3 4 એ રીતે 200 સુધી આપણે કિંમતો લખીશું એટલે i raise to 0 plus i raise to 1 plus i raise to 2 plus i raise to 3 plus i raise to 4 plus i raise to 5 i raise to 6 i raise to 7 i raise to 8 એ રીતે આઈ રેસ ટુ છેલ્લે છે 197 અથવા પ્લસ કરીને આપણે અહીંયા લખીએ ડેસ 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 પ્લસ આઈ રેસ ટુ 197 પ્લસ આઈ રેસ ટુ 198 પ્લસ આઈ રેસ ટુ 199 પ્લસ આઈ રેસ ટુ 200 પ્લસ આ જે છે એ કોનું છે આ જે પદ છે એનું આપણે વિસ્તરણ આપ્યું ઓકે કે ની જગ્યાએ 0 મૂક્યા 1 મૂક્યા 2 મૂક્યા 3 મૂક્યા એ રીતે હવે અહીંયા પાઈ પી ઇઝ ઇક્વલ ટુ 1 ટુ 50 એટલે પી ના સ્થાને 1 મૂકીશું અહીંયા એટલે પ્લસ આઈ ની એકાદ ઇન્ટુ જોજો પાઈ એટલે ગુણાકાર થશે સિગ્મા એટલે સરવાળો એટલે અહીંયા ગુણાકાર કરીશું ઇન્ટુ આઈ રેસ ટુ 2 ઇન્ટુ આઈ રેસ ટુ 3 ઇન્ટુ આઈ રેસ ટુ 4 એ રીતે ક્યાં સુધી આવશે આઈ રેસ ટુ 50 બરાબર એક્સ પ્લસ આઈ વાય જો અહીંયા આઈ જે વાળા પદો છે એ સરવાળા સ્વરૂપે હોય તો એની ઘાત તમારે જોવાની એ ઘાત જે છે ક્રમિક પૂર્ણાંક આપેલી હોય જેમ કે 1 2 3 4 આ ક્રમિક સંખ્યા છે ઓકે તો આનો આન્સર શું થઈ જશે 0 એ જ રીતે આનો આન્સર 0 થઈ જશે આનો આન્સર 0 થઈ જશે એટલે આઈ રેસ ટુ 0 એટલે 1 થઈ જશે 1 પ્લસ 0 પ્લસ 0 પ્લસ 0 પ્લસ હવે અહીંયા જુઓ ચલ સરખા ગુણાકારમાં છે તો ઘાતનો શું થઈ જશે સરવાળો એટલે આઈ રેસ ટુ 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4 અપ ટુ ક્યાં સુધી જઈશું 50 બરાબર એક્સ પ્લસ આઈ વાય ચલો આ બધાનો સરવાળો કરીશું એટલે શું મળશે આપણને 1 અહીંયા આઈ રેસ ટુ જો અહીંયા 1 પ્લસ 2 પ્લસ 3 અપ ટુ ક્યાં સુધી જઈએ છે 50 એટલે આ છે પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો તો આપણે ભણી ગયા છીએ આગળ ધોરણ 10માં પણ તમે ભણી ગયા છો સમાંતર શ્રેણીમાં આવી ગયો છે 1 પ્લસ 2 પ્લસ 3 અપ ટુ એન એન પદોના સરવાળાનું સૂત્ર હતું એન એન પ્લસ 1 બાય 2 ઓકે આ સૂત્ર છે એટલે અહીંયા 1 પ્લસ 2 પ્લસ 3 અપ ટુ 4 એન શું છે છેલ્લે જુઓ 50 તો અહીંયા આપણે લખી શકીએ આઈ ની ઘાતમાં 50 ગુણ્યા 50 ને 51 ના છેદમાં 2 એટલે આનો ભાગ ચલાવીશું એટલે કેટલા થઈ જશે 25 બરાબર x પ્લસ આઈ વાય હવે સમજો આઈ ની ઘાતમાં અહીંયા શું છે 25 અહીંયા છે 51 આ બંનેનો આપણે ગુણાકાર કરીએ અથવા આને હું આ રીતે તોડીને લખું છું જોજો અહીંયા 1 પ્લસ આઈ રેસ ટુ 25 છે આઈ રેસ ટુ 25 તો અહીંયા આ રીતનું થઈ શકે આઈ રેસ ટુ 25 એની 3×17 ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય જુઓ અહીંયા આઈ ની 25 છે ઓકે ગુણ્યા 51 છે 51 એટલે 17×51 થઈ જશે આઈ રેસ ટુ 25 એટલે એને લખી શકીએ આપણે આઈ એની 24×i^1 અથવા અહીંયા રહેવા દો ને 51 અહીંયા રહેવા દો 51 ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય
यह सॉरी वन छे, तो वन प्लस आयोटा नी चौबीस, जो चौबीस है चौबीस से चार वड़े विभाज्य छे, एटले आना स्थाने आपणे शुं लखीशुं एक, ओके एक इंटू आयोटा, एटले आयोटा आयोटा नी केटली रहेशे एकावन घात, एकावन घात ने आपणे लखी शकीए आयोटा नी अड़तालीस इंटू आयोटा एनो क्यूब बराबर एक्स प्लस आई वाई, आयोटा नी अड़तालीस, अड़तालीस जो चार वड़े विभाज्य छे एटले आना स्थाने आवशे वन, अने आयोटा क्यूब मैं आगळना लेक्चरमां समझायुं छे आयोटा क्यूब बराबर लखीशुं माइनस आयोटा, એટલે અહીંયા થઈ જશે માઇનસ આયોટા ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ પ્લસ આઈ વાય, તો અહીંયા આપણે લખી શકીએ એક્સ બરાબર વન અને વાય બરાબર શું થઈ જશે માઇનસ વન, ઓકે એટલે વન કોમા માઇનસ વન આપણે યામ સ્વરૂપે દર્શાવીએ તો વન કોમા માઇનસ વન, એટલે ઓપ્શન થઈ જશે આ બી રાઈટ આન્સર. નેક્સ્ટ એમસીક્યુ છે સંકર સંખ્યા वन प्लस टू आयोटा एना छेद में है वन माइनस आयोटा ए क्या चरण में है, क्या चरण में है, ऑप्शन ए है प्रथम, ऑप्शन बी है द्वितीय, ऑप्शन सॉरी सी तृतीय, ऑप्शन डी चतुर्थ चरण. आ रीतना अपने प्रश्न पूछो कि आज संकर संख्या है ये क्या चरण में है, मैं आग तमने समझायु जयरे अपने अनुबद्ध संकर संख्या जो टॉपिक चलायो तो त्यारे मैं आलेख दोरी तमने समझायु कि बिंदु जो एक्स प्लस आई वाय प्रथम चरण में हो तो अनुबद्ध संकर संख्या क्या चरण में होके, एट अपने ये रीते अपने नक्की करवा, એટલે સૌ પ્રથમ જે આપણને સંકર સંખ્યા આપેલી છે તેને વ્યાપક સ્વરૂપમાં ફેરવીશું, એટલે કે કાર્તેજીય સ્વરૂપમાં, એનો સ્ટાન્ડર્ડ ફોર્મ છે એક્સ પ્લસ આઈ વાય ફોર્મ. તો આપણે ઝેડ બરાબર લઈ લઈએ, ઝેડ ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા જે વન પ્લસ ટુ આયોટા એના છેદમાં જે વન માઇનસ આયોટા, એટલે મેં પહેલાં પણ કીધું હતું જ્યારે પણ છેદમાં કોઈ સંકર સંખ્યા હોય તો તેની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ઉપર નીચે આપણે ગુણીશું, એટલે અહીંયા વન પ્લસ આયોટા વડે ઉપર નીચે ગુણી દઈએ, એટલે વન પ્લસ ટુ આયોટા એનો આની સાથે ગુણાકાર કરીએ એટલે વન ઇન્ટુ વન વન, અહીંયા થઈ જશે વન ઇન્ટુ આયોટા એટલે આયોટા પ્લસ ટુ આયોટા ઇન્ટુ વન એટલે ટુ આયોટા, અને અહીંયા થઈ જશે ટુ આયોટા ઇન્ટુ આયોટા એટલે ટુ આયોટા સ્ક્વેર. નીચે જુઓ એ માઇનસ બી ઇન્ટુ એ પ્લસ બી એટલે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થઈ જશે, વન પ્લસ અહીંયા આયોટા પ્લસ ટુ આયોટા એટલે થ્રી આયોટા થશે, પ્લસ ટુ આયોટાનો સ્ક્વેર એટલે માઇનસ વન થઈ જશે, છેદમાં એકનો વર્ગ એક અને આયોટા સ્ક્વેર બરાબર શું લખીશું માઇનસ વન, એટલે માઇનસ માઇનસ પ્લસ વન થઈ જશે, એટલે વન પ્લસ થ્રી આયોટા માઇનસ ટુના છેદમાં ટુ થઈ જશે. જો અહીંયા વન માઇનસ ટુ ઝેડ બરાબર વન માઇનસ ટુ એટલે માઇનસ વન પ્લસ થ્રી આયોટા આગળના છેદમાં બે, છેદ અલગ અલગ આપી દો એટલે માઇનસ વન બાય ટુ પ્લસ થ્રી આયોટા બાય ટુ, એટલે આ જે છે આ એક્સ થઈ જશે, આ જે છે વાય થઈ જશે, એટલે એક્સ બરાબર માઇનસ વન બાય ટુ વાય બરાબર થ્રી બાય ટુ, એટલે આ જુઓ ઋણ છે નેગેટિવ અને આ જુઓ શું છે પોઝિટિવ, એટલે માઇનસ પ્લસ, માઇનસ પ્લસ એટલે કયું ચરણ દર્શાવે બીજું ચરણ એટલે દ્વિતીય ચરણમાં છે, એટલે આપણો આન્સર થશે ઓપ્શન બી દ્વિતીય ચરણ. તે જ રીતે બીજો એક સમ જોઈએ, જો ઝેડ વન, ઝેડ વન બરાબર ફોર કોમા ફાઈવ અને ઝેડ ટુ બરાબર માઇનસ થ્રી કોમા ટુ હોય તો ઝેડ વન અપોન ઝેડ ટુ બરાબર ખાલી જગ્યા, ઓપ્શન એ આપણને આપેલા છે માઇનસ ટ્વેન્ટી થ્રી અપોન ટ્વેલ્વ
माइनस टू अपॉन 13, ऑप्शन बी छे, बेना छेद में 13, माइनस 23 ना छेद में 13, ऑप्शन सी छे, माइनस बेना छेद में 13, माइनस 23 ना छेद में 13, और ऑप्शन डी माइनस 2 बाय 13 और 23 बाय 13। चलो अपन ऑप्शन आप ही दीदा छे, तो ये जो बन्ने संकर संख्या जे छे એને આપણે અહીંયા રકમમાં યામ સ્વરૂપે આપેલી છે, એટલે સૌ પ્રથમ આને કાર્તિજ સ્વરૂપમાં ફેરવી દઈએ, એટલે એક્સ ઝેડ વન થઈ જશે 4 + 5y, એટલે આ એક્સ છે આ વાય છે, એ જ રીતે ઝેડ ટુ થઈ જશે -3 + 2y। ચલો ઝેડ વન બાય ઝેડ ટુ, એટલે આ બંનેનો આપણે ભાગાકાર કરવાનો છે, એટલે 4 + 5y ના છેદમાં -3 + 2y। આગળનો જે સમ કર્યો એ જ રીતે એમસીક્યુમાં, જે આગળના એમસીક્યુમાં જોયું છેદમાં કોઈ સંકર સંખ્યા હોય તો તેની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ઉપર નીચે ગુણી દઈશું, એટલે -3 - 2 આયોટા એના વડે અંશ અને છેદને ગુણી દો, હવે કૌંસ ખોલ દઈએ, એટલે -12 - 8i -15i -++ 10 આયોટા સ્ક્વેર, ત્યારબાદ આખાના છેદમાં a + b અને a - b, એટલે અહીંયા થઈ જશે a² - b² ચલો અહીંયા આયોટા સ્ક્વેર એટલે શું થશે -1, એટલે આ શું થશે -10 × -1, એટલે 10 થશે -12 + 10, એટલે -2 થઈ જશે, અને આ આ શું થશે -8 - 15 -±+15 × 8 = 23, એટલે -23 આયોટા, નીચે -3² થઈ જશે 9, અહીંયા -4, ઓકે આઈ નો સ્ક્વેર એટલે આઈ સ્ક્વેર રહેશે, આયોટા સ્ક્વેર શું લખાય -1, એટલે આ -1 શું થઈ જશે +, એટલે આપણને મળશે z1/z2 બરાબર -2 - 23 આયોટા, આખાના છેદમાં 9, આઈ સ્ક્વેર ના સ્થાન આવશે -1, એટલે -±+, એટલે 9 + 4, એટલે -2, -23 i / 13, છેદ અલગ અલગ આપી દો, એટલે -2/13 અને -23 / 13 આયોટા, આ z1/z2 મળ્યા, અને આપણે યામ સ્વરૂપે લખવા હોય તો -2/13 કોમા -23/13, એટલે ઓપ્શન થશે સી આપણો રાઈટ આન્સર થશે। ચલો ત્યારબાદ આગળ જોઈએ આપણે, ઘણી બધી આમાં ઘણા બધા એમસીક્યુ છે, DPP-1 જે છે એમની વર્કશીટ જે છે તમને મળી જશે બરાબર, DPP-1 DPP-2, એટલે એમાં ઓછામાં ઓછા 30 થી 35 એમસીક્યુ તમને જોવા મળશે એક એક વર્કશીટમાં, એટલે બને ત્યાં સુધી જેટલા બને એટલા સોલ્વ કરજો, એમાંથી હું એમસીક્યુ સોલ્વ કરાવું છું। ચલો પછી બીજો એક સમ છે, બીજો એમસીક્યુ જોઈએ, અહીંયા જો x = 3 + iota હોય તો x³ - 3x² - 8x + 15 બરાબર ખાલી જગ્યા, ઓપ્શન એ છે 6, ઓપ્શન બી છે 10, ઓપ્શન સી છે -18 અને ઓપ્શન ડી છે -15। ચલો આપણને ઓપ્શન આપી દીધા છે, તો જોજો ઇમ્પોર્ટન્ટ સમ છે, આપણને રકમમાં ખાલી આ જ વસ્તુ આપેલી છે, ઓકે x = 3 + iota હોય તો આનું મૂલ્ય આપણે શોધવાનું છે, તો શરૂઆત અહીંયાથી કરીશું, આપણને જે x = આપેલું છે 3 + iota, તો 3 + iota જે છે, ઓકે તો આ +3 છે અને આ બધું લઈ લઈએ, એટલે -3, એટલે x - 3 = iota, એટલે જમણી બાજુ હંમેશા આયોટા વાળું પદ રાખવાનું, સપોઝ કે 3 + 2 iota હોય તો જમણી સાઈડ 2 iota રાખવાનું, જે પણ વાસ્તવિક ભાગ છે એને ડાબી બાજુ લઈ લેવાનું,
त्यार बाद बंबा એટલે કે બંને બાજુ આપણે વર્ગ લઈશું અહીંયા બંને બાજુ વર્ગ લઈશું લેક્સ માઇનસ થ્રી એનો સ્ક્વેર બરાબર અહીંયા થઈ જશે આયોટા સ્ક્વેર એટલે અહીંયા થશે એક્સ સ્ક્વેર માઇનસ સિક્સ એક્સ પ્લસ નાઇન અને આયોટા સ્ક્વેર એટલે શું થઈ જશે માઇનસ વન આ માઇનસ વન આવશે ડાબી બાજુ એટલે શું થઈ જશે પ્લસ વન તો એક્સ સ્ક્વેર માઇનસ સિક્સ એક્સ પ્લસ ટેન બરાબર ઝીરો આપણને એક આ સ્વરૂપ મળ્યું છે અને સમીકરણ એક કહી દો ઓકે અને સમીકરણ એક કહી દો હવે તમે આગળ ધોરણ દસમાં ચેપ્ટર નંબર બે બહુપદીના ભાગાકાર એ તમે ભણી ગયા છો તો આપણે એ મેથડનો અહીંયા ઉપયોગ કરીશું તો અહીંયા આપેલું છે એક્સ ક્યુબ માઇનસ થ્રી એક્સ સ્ક્વેર માઇનસ એટ એક્સ પ્લસ પંદર જ્યારે તમને આ રીતની બહુપદી આપેલી હોય અને એક્સ બરાબર આ રીતનું સમથિંગ આપેલું હોય તો તમારે શું કરવાનું એક્સ બરાબર જે પણ પદ આપેલું હોય એમાં વાસ્તવિક ભાગને ડાબી બાજુ લઈ લો જમણી બાજુ ખાલી કાલ્પનિક ભાગ રહેવો જોઈએ ત્યારબાદ બંને બાજુ વર્ગ કરશો એટલે આપણને દ્વિઘાત સમીકરણ મળી જશે આ દ્વિઘાત સમીકરણ જે મળે એ આપણને જે બહુપદી આપેલી છે એના બહુપદીના ભાગાકારનો ઉપયોગ કરીને આપણે એમાંથી ભાગાકાર કરીને ભાગફળ ઓકે ભાગફળ અને આપણને શેષ મળશે તો જે શેષ વધે છે એ આપણો આન્સર થશે ઓકે કેવી રીતે જો અહીંયા જોઈએ તો એક્સ સ્ક્વેર માઇનસ સિક્સ એક્સ પ્લસ ટેન ચલો આનો ભાગાકાર કરીએ અહીંયા આપણે એક્સ ક્યુબ લાવવો છે અહીંયા છે એક્સ સ્ક્વેર તો આપણે એક્સ વડે ગુણીશું એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ એટલે એક્સ ક્યુબ થશે ત્યારબાદ પ્લસ માઇનસ માઇનસ સિક્સ એક્સ ઇન્ટુ એક્સ એટલે સિક્સ એક્સ સ્ક્વેર થશે ત્યારબાદ પ્લસ 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 દસ ઇન્ટુ એક્સ એટલે પ્લસ દસ એક્સ થઈ જશે ત્યારબાદ ચિહ્ન બદલી દેવાના જે તમે ભણી ગયા છો ઓકે હવે જોવાનું અહીંયા માઇનસ અને નીચેની નિશાની જોવાની પ્લસ માઇનસ પ્લસ માઇનસ એટલે બાદબાકી કરો છમાંથી ત્રણ જશે તો ત્રણ મોટાંકની નિશાની પ્લસ અહીંયા એ જ રીતે માઇનસ માઇનસ પ્લસ બંનેનો સરવાળો કેટલા થશે અઢાર એક્સ અને મોટાંકની નિશાની દસની આગળ શું છે માઇનસ તો માઇનસ વત્તા પંદર ચલો અહીંયા પ્લસ છે તો અહીંયા આપણે પ્લસ લખીશું અને થ્રી એક્સ સ્ક્વેર લાવવાના છે આપણી જોડે શું છે એક્સ સ્ક્વેર છે તો એક્સ સ્ક્વેરને કેટલા વડે ગુણીશું ત્રણ વડે તો ગુણીએ આપણે ત્રણ વડે તો અહીંયા પ્લસ માઇનસ માઇનસ છ તરી અઢાર એક્સ અહીંયા શું થશે વત્તા ત્રીસ વત્તા ત્રીસ કરો બાદ બાકી એટલે આ કેન્સલ થઈ જશે આ કેન્સલ થઈ જશે એટલે આ રહેશે માઇનસ પંદર એટલે અહીંયા આન્સર શું આવશે માઇનસ પંદર જે શેષ વધે એ આપણો આન્સર થઈ જશે.